आम छे आड़ोशी पाड़ोशी ने आम प्रेमी ने वेरी छे आम छे आड़ोशी पाड़ोशी ने आम प्रेमी ने वेरी छे our family our family go meri छे our family our family go meri छे hey guys it's not comedy it's comedy hey guys maru naam che disha shopping na shop che bale khali thai kisa karu chu mari manmani na kare koi ana khani e bhi che adisha shani samji gaya to gyani well hu chu charu kaim karu mal dhari kare na manu har karu dushman par var aam chu bhori vaadi ne aam chatur naal samji gaya to saru maru naam che charu 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 our family go meri che એટલે ચલો હવે અમને જમાડો હા હા જમાડીએ છીએ ને ચારુએ જે 5-star હોટલ થી ઓર્ડર કર્યો છે ને એ હમણાં આવતો છે ના 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 મારું ખાવાનું નથી આવવાનું મેં મારો ઓર્ડર કેન્સલ કરી નાખેલો તારો આવતો જશે એનું જમણવાર ઉપવાસ કહું છું આ પાર્થ અને ચારુના લગ્ન થઈ ગયા ખબર ન પડી દિવસો ક્યાં જતા રહે છે પણ સારા દિવસો ક્યારે આવશે શું તમે પણ અરે એમ નથી કહેતો આ આપણા પાર્થને આ લેડી ગબ્બર સિંગો શાંતિથી જીવવા ક્યારે દેશે એમ કહું છું અરે આજે લગ્ન પછી પાર્થ પહેલીવાર ક્લિનિક પર જઈ રહ્યો છે હા પુરુષ સામે જેટલો સ્ત્રીથી દૂર રહે ને એટલો સ્ત્રીનો પ્રેમ વધે એટલે જ મારો નહીં વધતો હોય એમ તો કાલથી હું જ તો રહું છું હા એ એ છાપામાં જો શું આવ્યું છે અરે છાપામાં છાપું જ આવે ને એમ નહીં આ સમાચાર વાંચ આજે તારા ક્લિનિકમાં ફર્સ્ટ ડે છે લગ્ન પછી એટલે મારા હાથેથી શુકન કરતો જા કરાવ કરાવ અને આજે નહીં રોજે રોજ ની મારે લખની જરૂર છે આવ કરાવ શુકન એક મિનિટ પાર્થ ને શુકન હું કરાવીશ કારણ કે હું એના માટે લકી છું તને યાદ છે ભાઈ સ્કૂલ્સ ના એક્ઝામ વખતે તું મારા હાથે આ માળા પહેરતો અને એટલે જ પાસ થતો હતો ત્યારે તો હું તારા માટે લકી હતી હવે હું અનલકી થઈ ગઈ ને સમજી ગઈ ભાઈ તું બહુ જ બદલાઈ ગયો છે યુ હેવ ચેન્જ સો મચ બ્રધર તું સી પહેલે જૈસે નહીં રહે તું બદલું ગેલા આહેસ ભાવ તુમે બોટલે ગયા છો એટલે એટલે તું બદલાઈ ગયો છે એને બંગાળીમાં તું બી બોટલે ગયા છો કહેવાય સમજી ગયો કે પછી તમિળમાં સમજાવ સમજી ગયો પણ હું ક્યાં બદલાઈ ગયો છું હું તો એવો ને એવો છું પપ્પા પાર્થ બેટા આ તો છે ને સ્ત્રીઓનો જન્મજાત સ્વભાવ છે પહેલા ટોકી ટોકીને આપણને આખે આખો બદલી નાખે અને પછી પોતે જ કે હાય હાય તમે તો સાવ બદલાઈ ગયા છો શું બોલ્યા હું નથી બદલાયો એમ કહેવા માંગુ છું હું પીસાઈ જઈશ તમે લોકો મને ઘઉં ચોખા સમજો છો પાર્થ તારો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હતો ને એ મને મળી ગયો છે વોર્ડરોબમાં તો હતો તું કહેતો તો ને કે મને નહીં મળે પણ મને મળી ગયો છું ને તારા માટે લકી મોબાઈલ મળી ગયો એમાં લકલી વાત ક્યાંથી આવી દિશા આપણું ઘર ભૂલ ભૂલૈયા છે અહીંયા ખોવાઈ ગયેલી વસ્તુ મેળવવા માટે લક હોવું જરૂરી છે મારો દાખલો લે ને વર્ષો પહેલા હું મારા ઘરમાં ખોવાઈ ગયો હતો
હજી સુધી નથી મળ્યો. ડાઉન માર્કેટ જોક્સ મારવાના બંધ કર પપ્પા, તેના માટે મારા જેવા લકી થવું પડે. પણ તારે લકી બનવું હોય તો મારે જેવી લકી વાઇફ ની જરૂર પડે. પાર્થ માટે હું લકી છું, પાર્થ માટે હું લકી છું, હું લકી છું, હું લકી છું, હું લકી છું. કાળી બિલ્લી, મંત્રેલું લીંબુ, ઉતરેલું શ્રીફળ, ડાકણ, પાપડ, આંખો ની પાપડ નહીં, પાપ કરતી પાપડ, ડાકણ, પાપડ, ડાકણ, પાપડ, ડાકણ, પાપડ. જે લકી સાબિત થશે તે ટીવી રિયાલિટી શો સત્યના પારખામાં ભાગ લેશે. બોલો, મંજૂર છે? કરવાનું શું? એ પણ સરપ્રાઈઝ છે. હમ યહાં આયે કિસ લિયે, આપને બુલાયા ઇસલિયે. પપ્પા જુઓ કોણ આવ્યું. તમારા ભાગ્ય સાથે તમારું કરાવી આપવું નક્કી, તકદીર વેચું છું. મારું નામ છે લલિત કુમાર લક્કી. શું જમાનો આવી ગયો છે, હવે તમે કવિઓ લોકોના ઘરે ઘરે જઈને કવિતાઓ સંભળાવો. સાંભળો, તમારા દરવાજા પર લાગશે તમારા નામ. હું છું લકી લોટરી વાળો, સાત દીકરીનો છું બાપ, અને માટે જ લોકો મને કહે છે ઉંદર સાત પૂંછડી વાળો. વાહ, તમે કવિ છો? ફક્ત શનિ રવિ. લોટરી વેચું છું, લક્ષ્મી માતાની નોકરી વેચું છું, રૂપિયા ભરેલી ટોકરી વેચું છું, ભાગ્ય વિધાતા સુપર બમ્પર લોટરી. ખોટા ઘરમાં આવી ગયા છો. એક જમાનો હતો જ્યારે હું લોટરી ખરીદતો હતો, પણ હવે છોડી દીધું છે. મને ક્યારે લોટરી લાગતી જ નથી. તે લોટરી લાગવા માટે લક જોઈએ. લક લકી હોય ને એને જ લોટરી લાગે. છે કોઈ આ ઘરમાં લકી? છે, એક નહીં બબ્બે છે આ ઘરમાં લકી. પપ્પા, આમને જ મેં બોલાવ્યા છે. આ તો છે સરપ્રાઈઝ. ચલો હવે જોઈએ કોણ છે લકી અને કોણ છે અનલકી. તમને ક્યારે લોટરી લાગી છે ભાઈ? ના, ક્યારેય નથી લાગતી. પેલા ખરીદતો તો હવે વેચવાનો વારો આવ્યો. સારું હા ભાઈ, સારું સારું. આવું દિશા બેટા, તમારે બંને જાણવું હતું ને કે તમારામાંથી લકી કોણ છે. બંને જણા પાર્થ માટે એક એક લોટરી ખેંચો. એ જીત છે એનાથી સાબિત થઈ જશે કે પાર્થ માટે કોણ વધારે લકી છે. અરે કોઈ ન જીત્યું તો? તો ચારુ અને દિશાએ દુશ્મનની જેમ નહીં પણ એકબીજાના દોસ્ત બનીને રહેવું પડશે. એ મંજૂર? મંજૂર છે, કબૂલ છે. પાંચ વાગે સાંજે રિઝલ્ટ છે. હું રિઝલ્ટ લઈને આવીશ. લોટરી ના રૂપિયા આરામથી આપજો, ઉતાવળ નથી કરતો. અરે આ લોટરી ખરીદી ને તમારે મને આપવાનો? અરે 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 બૂમો ને પાડો. અરે ભાઈ સાંભળો, ભગવાન ને પ્રાર્થના કરજો કે કોઈને લોટરી ના લાગે, નહીં તો હું લાગી જઈશ બાર ના ભાવનો. દુનિયાનો પહેલો ઘરાક છે જે લોટરી ન લાગવા માટે ખરીદી રહ્યો છે.
દેશા તે તો મને ડરાવી દીધી. દેશા એક વાત કહું, તું ક્યારથી પરમિશન લેવા માંગી? શું કેવું છે તારે? તું મારી દીકરી છે ને. આ તારો ક્વેશ્ચન છે કે પછી ડાઉટ? સ્ટુપિડ. મારું એમ કેવું છે કે મેં એક ડાયમંડ નેકલેસ જોયો છે. મારા માટે? ના, મારા માટે. બરો મોંઘો છે, પણ જો તને આ લોટરી લાગે તો તું એ ડાયમંડ નેકલેસ મને અપાવીશ ને? એટલે તને એવું લાગે છે કે મને લોટરી લાગશે? હા, એટલે કે હું લકી છું, રાઈટ? હા હા, બિલકુલ. ને પેલી અનલકી? એ તો સાંજના નક્કી થશે, પણ જો તને લોટરી લાગશે તો તું એ નેકલેસ મને અપાવીશ. બોલો, હજી ઇલેક્શન થયું નથી ને તું ઈચ્છે છે કે હું તને પ્રાઇમ મિનિસ્ટર બનાવી દઉં? પણ જો આ લોટરી મને લાગી ગઈ ને મમ્મી, તો તને ડાયમંડ નેકલેસ શું? ડાયમંડ નેકલેસ, ડાયમંડ ઇયરિંગ, ડાયમંડ બેંગલ્સ બધું જ અપાવીશ. પ્રોમિસ? પ્રોમિસ. સ્વીટ, આઈ લવ યુ. હે ભગવાન, જો આ લોટરીની ટિકિટ મને લાગશે તો હું 101 રૂપિયા રોકડા ચડાવીશ અને એક શ્રીફળ પણ ચડાવીશ. અને હા, એ શ્રીફળમાંથી કોપરાની ચટણી બનાવીને તિરુપતિને ઇડલી ચટણી પણ ચડાવીશ. પણ પ્લીઝ, આ લોટરીની ટિકિટ મને જ લાગવી જોઈએ. પણ જો આ લોટરી દિશાને લાગી ગઈ તો? જીત ગયા ભાઈ, જીત ગયા, જીત ગયા ભાઈ, જીત ગયા. શું થયું? આપણે મેચ જીતી ગયા? યસ, પણ ક્રિકેટ મેચ નહીં, લકી અનલકી ની મેચ માં હું લકી થઈને જીત ગઈ છું. એટલે કે લોટરી મને લાગી છે, એટલે કે લકી હું છું. અને યુ અનલકી પુઅર ગર્લ. મિસ્ટર લકી, આ અનલકી પુઅર ગર્લ ને સમજાવી દો કે લોટરી કને લાગી છે. આમનું ભાગ્ય ગયું છે જાગી, આમની તકદીર ની ટ્રેન સુપર સ્પીડ માં છે ભાગી. ધનની વર્ષા થઈ છે મારે ત્યાં, અને આગ કોઈના દિલમાં છે લાગી. વાહ વાહ વાહ, શું મતલા છે, શું મતલા છે. મુબારક હો, હવે તમે કરોડપતિ બની ચૂક્યા છો. કરોડપતિ કરતા આના પતિની લકી બેન સાબિત થઈ છું ને, તેનો આનંદ મને વધારે છે. હું લકી છું ને મિસ્ટર લકી? તમે લકના સાગર છો, સોના મોહર ભરેલી ગાગર છો. સાંભળ્યું તે ચારુ, હું લકી છું. અરે લકી હું છું, મારું નામ લકી છે. હું લકીની દેવી છું. જો દેવી મારી વાઇફ નું નામ છે. મિસ્ટર લકી, તમે જઈ શકો છો. ભલે, હેવ અ લકીએસ્ટ ડે. હવે તારું શું થશે ચારુ? શું? હવે આ ઘરમાં એ જ થશે જે હું કહીશ. હું કહીશ સવાર એટલે સવાર, ને હું કહીશ રાત એટલે રાત. એટલે તું સવારના કહે કે હમણાં રાત છે તો અમારે માની લેવાનું કે હમણાં રાત છે? હા, કારણ કે હું હવે આ ઘરની મહારાણી છું. સાંભળ્યું તે? મહારાણી. અને તું નોકરાણી. ના ના, આવું થયું? દિશા મારા પર અને આ ઘર પર રાજ કરશે. ક્યાં છે અનલકી દાસી? કેમ દેખાતી નથી? વાસણ ઘસવા ગઈ છે માય બાપ. ને ઝાડુ પોતાને કપડાં? એ પણ થઈ જશે માય બાપ. થઈ જશે, થઈ જશે. હાજર કરો એ અનલકી દાસીને મારી સામે. ચારુ, ચારુડી. શું છે દિશા? દિશા? તે મને દિશા કરીને બોલાવી? તારી હિંમત કેવી રીતે થઈ? હું તને જ્યારે પણ બોલાવું ત્યારે તારે મને કહેવાનું યોર મેજેસ્ટી. બોલ. યસ યોર મેજેસ્ટી. બેસ. હું જ તમારા પગ દબાઈ રહી છું. મેં તને કહેલું કે 11,000 વખત લખજે હું અનલકી છું. લખ્યું
આમાં એક જ ઓરિજિનલ કોપી છે ને બાકી બધા ઝેરોક્સ. આ ચીટિંગ છે. નો યોર મેજેસ્ટી, આ તો ટેકનોલોજીનો કમાલ છે. યસ મેજેસ્ટી. ઓ ટેકનોલોજી. ભાગ દબાવ. મારો કેમ રડી રહી છે? ના ના યોર મેજેસ્ટી, રડી નથી રહી, એ તો આંખમાં કંઈ ખૂંચી રહ્યું છે. મારી સફળતા તારી આંખોમાં કણાની જેમ ખૂંચી રહી છે દાસી. યુ અનલકી ગર્લ. પગ દબાવ. નહીં નહીં, આવું નહીં થવા દઉં. આવું નહીં. અરે કરવી પડશે એની નોકરી. ના વાગી ગયા છે, 5 વાગી ગયા છે. ગમે તે ઘડીએ પેલો લકી લોટરી વાળો હવે આવતો હશે. લકી લોટરી નું રિઝલ્ટ લઈને. લકી તો હું છું. આવો, તું લોટ દડવાની ચક્કી છે ને હું લકી છું. પાર્થ, મેં તો ઓનલાઈન કેટલું બધું શોપિંગ પણ કરી લીધું. શું? હા, ચિંતા નહીં કર, મેં મારા માટે 50 આઈટમ બુક કરી છે તો તારા માટે પણ 5 આઈટમ તો બુક કરી જ છે. પણ શું? હાથ રૂમાલ, પેન, પર્સ, મોજા અને ટાઈ. ચારુ, તારા માટે એક પાણીની વાટકી પણ ઓર્ડર કરવી હતી. તારે એમાં ડૂબવા કામ આવશે. વાટકી ભરીને પાણી મેં ઓર્ડર કરી છે, પણ મારા માટે નહીં, તારા માટે. જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે મને 6 ડોક્ટરે કીધું હતું કે આ છોકરી 6 મહિના પણ નહીં જીવે. પછી હું તો જીવતી છું હમણાં, પણ પેલા 6 ડોક્ટર ઉકલી ગયા. તને જાણે ડરી ગયા હશે. બસ 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 બસ, હવે ઝઘડવાનું બંધ કરો પ્લીઝ. ચારું બેટા, તારી ટિકિટ આપતો. આલો પપ્પા, મારી ટિકિટ. દિશા, લાવ બેટા તારી ટિકિટ મને આપ. આલે મમ્મી, તારો ડાયમંડ નો નેકલેસ. આ ઉંદર 7 પૂંછડી વાળો ક્યારે આવશે? એટલે કે આ લકી લોટરી વાળો ક્યારે આવશે? આવી ગયો છું. આમ અચાનક અણધાર્યા. અરે કોઈક તો કહો વેલકમ. ભલે પધાર્યા. ભલે પધાર્યા. રિઝલ્ટ આવી ગયું છે? નસીબ સાથે વાટાઘાટ કરતા મને ફાવી ગયું છે. ઓહ, ક્યા વાત હૈ. ઇરશાદ ઇરશાદ. પપ્પા, આ મુશાયરાનો કાર્યક્રમ ફરી ક્યારેક રાખીશું? અત્યારે રિઝલ્ટ જોઈએ. હા, અને ખબરદાર, જો એક પણ શાયરી કરી છે તો રિઝલ્ટ બોલો જલ્દી. રિઝલ્ટ. હા હા હા. અરે લોટરીની ટિકિટ તો આપો. હાલો, આ છે ચારુની ટિકિટ. હા હા, જોઈએ ચારુ, તારું નસીબ છે કેવું સારું. આ વાત છે મસ્ત. અજી આમાં. અરે રિઝલ્ટ જો ને, રિઝલ્ટ જુઓ. ભાઈ મને પૂરું બોલવા તો દો. મેં કહ્યું આ લોટરી વિજેતા નથી થઈ. હવે આ ટિકિટ જુઓ. લકી ટિકિટ તો મારી જ છે. હમણાં જ ખબર પડશે. લકી ભાઈ, રિઝલ્ટ બોલો ને જલ્દી. અરે પણ પેલા જોવા તો દે. તમે ટિકિટ જોવો છો કે ગોખો છો?
સોરી ઓન હિઝ બિહાફ. તમે જુઓ ફાડીને ફેંકી લોટરીની ટિકિટમાં નુકસાન થયું છે. મેચ ડ્રો, ઇટ્સ ઓન ટાઈમ. મને પૂરું બોલવા તો દો. મેં કહ્યું આ લોટરીને નુકસાન થયું છે, પણ કંપનીને? અરે આ લોટરી વિજેતા નીવડી છે. કેટલાની લાગી લોટરી? કેમ ભૂલી ગયા, મેં તમને કહ્યું હતું કે આ સ્કીમ વાળી લોટરી છે. આ લોટરીના વિજેતાને રિયાલિટી શો સત્યના પારખામાં ભાગ લેવાનો મોકો મળશે. ઇન શોર્ટ, હું લકી સાબિત થઈ ગઈ છું. ચારુ, જીત ગઈ ભાઈ, જીત ગઈ, જીત ગઈ ભાઈ. હવે તારી પાણીની વાટકી તને જ મુબારક છે, કારણ કે સાબિત થઈ ગયું છે કે હું લકી છું અને ચારુ અનલકી છે. હવે હું જઈશ રિયાલિટી શો સત્યના પારખામાં. અચ્છા ચારુ, તું પણ આવી શકે છે ઓડિયન્સમાં બેસવા.